આજે આપણે વાત કરીએ કેટલીક અભિનેત્રીઓની બિપાશા મલાઈકા દીપિકા સોનમ આલિયા આ સૌ ક્યારેક ડાય ડાય વાતો કરે તો વિચિત્ર લાગે નહીં આપણે તો એમ જ માનીએ છીએ કે ફિલ્મી દુનિયામાં જાય તે અભિનેત્રીમાં કશું બાકી ન રહ્યું હોય કાસ્ટિંગ કાઉચની વાતો છાપે ચડ્યા પછી આપણી માન્યતા વધુ દૃઢ થાય કારણ ફિલ્મમાં પ્રવેશ મેળવવા જેણે આટલા સમાધાનો કરવા પડે તેણે ફિલ્મી દુનિયામાં ટોંચે પહોંચવા શું શું ન કરવું પડ્યું હોય અને આ અભિનેત્રીઓ અંગત જીવનમાં તો સાવ જ બિંદાસ થશે તેવી શંકા સાવ અસ્થાને નહીં હોય પણ એક ફિલ્મમાં કરોડો કમાઈ લેતી આ હિરોઈન પર્સનલ લાઈફને ઘણી પુખ્તતાથી મેનેજ કરતી હોય છે આ હિરોઈન્સ પણ પુખ્ત અને ડાયા વિચારો ધરાવે છે એ જાણીને આપણે આનંદિત થવું જોઈએ અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરે તાજેતરમાં જ કહ્યું કે મારે પપ્પાની સલાહ માનવાની જરૂર હતી મેં વધુ ફિલ્મો જલ્દી સાઇન કરી આગળ આવવાના મોહમાં પણ એ બધી ફ્લોપ ફિલ્મો નીકળી પાંચ વર્ષમાં બાર બાર ફિલ્મ કરી નાખી પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ પપ્પાએ કહેલું એ સ્ક્રિપ્ટ અને રોલ જોવાનું ની સંખ્યા નહીં છતાં મેં ન સાંભળ્યું તો હું આજે નિષ્ફળ ફિલ્મો આપનારી અભિનેત્રી ગણાવવા લાગી પણ હવે શું થાય મોટી વાત એ છે કે આ અભિનેત્રીઓ નિખાલસતાથી અભિવ્યક્ત થાય છે તેઓ પ્રામાણિક બનવાનો પ્રયાસ તો કરી શકે છે છેલ્લા પંદરેક વર્ષથી ફિલ્મ જગતમાં છપાયેલ એકદમ મોટું નામ અને છવાઈ ગયેલ વ્યક્તિત્વ તે બિપાશા બાસુને લાંબામાં લાંબો પ્રેમ સંબંધ જોન અબ્રાહમ સાથે હતું બિપાશાની અપીલ અને ડાર્ક બેંગાલી લૂકને કારણે તે હંમેશા સમાચારમાં રહી છે અભિનય તો અદભુત ખરો પણ રિલેશનશિપમાં પણ બિપાશા ચર્ચાનું કેન્દ્ર રહે છે આ બિપાશાની સ્પષ્ટ વાતો સાંભળીએ તો તે આપણને બિંદાસ્ત ઓછી અને પ્રામાણિક વધુ જણાય છે વધુમાં વધુ સફળ પુરુષ મને ગમી જાય તેવું નથી હું પુરુષની સિદ્ધિ જોઈને હું તેના પ્રેમમાં પડી જાઉં તેવી પણ નથી મારા કુટુંબમાં પણ સૌ મને આ જ રીતે ઓળખે છે મેં રિલેશનશીપની ફિલોસોફી બરાબર સમજી લીધી છે પહેલું પગથિયું સામેગિક શારીરિક અને માનસિક ત્રણેયમાં જે ઉત્તમ હોય અને આ ત્રણેયને સાથે જાળવી રાખવા જે પ્રયત્નશીલ હોય તેના પ્રત્યે મને પ્રેમ ઉપજે છે જા નાણાં કે વધુ ખ્યાતિની મને કંઈ જરૂર નથી બીજું પગથિયું હું મારા રિલેશનને ક્યારેય છુપાવતી નથી હા હું સંબંધને સમજવામાં સમય લઉં છું પણ મને મારો સંબંધ સમજાય એટલે હું બોલી દઉં છું ત્રીજું પગથિયું બે વ્યક્તિ વચ્ચે રિલેશન રહે કે રિલેશન તૂટે તેનો આધાર એ બે વ્યક્તિ પર જ છે તેમાં ત્રીજી વ્યક્તિ કદી કારણભૂત હોતી નથી બે વચ્ચે પ્રશ્ન થાય ત્યારે ત્રીજી વ્યક્તિ પ્રવેશે છે ત્રીજીના પ્રવેશવાથી બે વચ્ચે પ્રશ્નો ક્યારેય થતા નથી ચોથું પગથિયું તમારી હેપીનેસ તમને રિલેશનશીપ તરફ લઈ જાય છે કોઈ પણ સ્થિતિમાં આનંદિત રહેવું એ જિંદગીની જરૂરિયાત છે તમે જ આનંદિત ન હો તો તમારી સાથે છે તેને ક્યાંથી આનંદમાં રાખી શકશો પાંચમું પગથિયું સૌ પોત પોતાના સંઘર્ષો સાથે જન્મે છે આવા બે માણસો મળે ત્યારે જો દુઃખ ઘટે નહીં અને આનંદ વધે નહીં તો પછી રિલેશનશીપનો અર્થ કયો બિપાશાને જોઈ તેના જેવી ફેશન પરેડ કરતી જુવાનડીઓ બાસુની રિલેશન ટીપ્સ અનુસરવાનો પ્રયાસ કરે તો ખોટું નથી એવું લાગે છે કે નહીં રિલેશનશીપ હિરોઈન પાસેથી વધુ સારી રીતે શીખી શકાય આ સ્વીકારવાની જરૂર છે આપણા કરતાં તેમનો આ ક્ષેત્રનો અનુભવ જાજો અને ઊંડો છે બિપાશા દુબળા રહેવાનું શીખવી શકે તો સંબંધોનું નવું શાસ્ત્ર કેમ ન શીખવી શકે અને આમ પણ શીખવું જ હોય તો ઠેકાણા ક્યાં ઓછા છે દરેક સંબંધમાં પ્રેમનો સ્પર્શ શોધતા આવડવું જોઈએ

हारा